જો આપણું આ બીજું લેક્ચર છે ગુરુત્વાકર્ષણ વિશે. આપણે આના પહેલાં ન્યૂટનનો સાર્વત્રિક નિયમ ભણી ગયા છીએ. અત્યાર સુધીના આપણે આના નેક્સ્ટ વીક કોલેજમાં એક્ઝામિનેશન અને એના ફોર્મ ભરવાનું કામ વધારે ચાલતું હતું એટલે આપણા લેક્ચર રેગ્યુલર આવ્યા નથી. પણ હવેથી આપણે રેગ્યુલર ભણીશું જ્યાં સુધી દિવાળી વેકેશન આવે ના કોલેજનું ત્યાં સુધી. તો આના પહેલાં આપણે જે ભણી ગયા કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે ન્યૂટનનો એ શું છે ભાઈ, એફ બરાબર બે દળ ધરાવતા પદાર્થો કે જેનું દળ એમ વન અને એમ ટુ હોય તેમની વચ્ચેનું અંતર આર હોય તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેમના દળોના સમપ્રમાણમાં એમ વન એમ ટુ અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને એફ બરાબર આપણે જી લેતા હતા અને એમ વન એમ ટુ આર સ્ક્વેર લેતા. જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. આટલું આપણે ભણી ગયા હતા. હવે જુઓ કે આજે આપણે છે ને બહુ ખાસ નહીં ભણીએ કેમ કે આના પછી જે થિયરી છે એસ્કેપ વેગની એ ખાસી એવી મોટી છે. તો આ અત્યારની થોડી વ્યાખ્યાઓ ને કરીશું તો ગૂંચવાઈ જઈશું. એટલે આપણે થોડા ટર્મ્સ થોડી ત્રણ થિયરી છે જેના વિશે માહિતી આ લેક્ચરમાં લઈશું. તો શું છે ભાઈ કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની વ્યાખ્યા શું છે, એક એક માર્ક્સમાં બહુ પૂછાય. ગુરુત્વાકર્ષી સ્થિતિમાન એટલે શું અને ગુરુત્વ અથવા ગુરુત્વ પ્રવેગ એટલે શું એ આપણે જોઈશું. હવે જો આપણે કોઈ પણ બળની બળ વિશે ભણતા હોઈએ તો આપણને શું ખબર હોવી જોઈએ, તો આપણે તમે જેમ કે આપણે વિદ્યુતીય બળ છે 12માં ભણ્યા, ગુરુત્વાકર્ષણ છે 11માં ભણ્યા. પણ નો ડાઉટ 11માંનું કોઈને ખાસ યાદ ના હોય પણ 12માંનું આપણને વિદ્યુત બળનો કુલમનો નિયમ છે તમે વ્યવસ્થિત ભણ્યા હશો બરાબર. તો આ બંને ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ છે એ લગભગ સરખા જ છે. જેમ કે વિદ્યુત બળ માટે કુલમનો નિયમ છે શું છે કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબીય બળ તેમના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એ જ રીતે ન્યૂટનનો નિયમ છે કે દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આ બંને સેમ છે. ફર્ક શું છે ભાઈ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ હંમેશા આકર્ષી પ્રકારનું જ બળ છે જ્યારે વિદ્યુતીય બળ આકર્ષી અથવા અપાકર્ષી હોય બરાબર. તો આ તમને જો વિદ્યુત બળ વિશે ખબર છે તો તમે ગુરુત્વાકર્ષણની વ્યાખ્યાઓ છે એ ઇઝીલી કહી શકશો બરાબર. તો જેમ કે હવે આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વિશે માહિતી મેળવી છે કે એનું એટલે શું એ જાણવું હોય તો આપણને પહેલા ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, E બરાબર ક્યુ ઇન્ટુ ઈ હે ને. તો આપણે વિદ્યુત એફ બરાબર ક્યુ ઈ કહેતા હતા અને ઈ બરાબર શું થતું હતું એફ અપોન ક્યુ આપણે કહેતા હતા. એટલે આ વિદ્યુત ક્ષેત્ર એટલે શું કહેતા હતા આપણે કે એક આને એક એકમ લઈ લઈએ તો એકમ વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભાર વડે લાગતા વિદ્યુતીય બળને આપણે તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે બરાબર. એટલે શું કહેતા જેમ કે આપણી પાસે આવું Q1 Q2 હોય મારી પાસે વિદ્યુત ભાર બરાબર. હવે મારે શું કરવું છે કે Q1 કેટલો ઇફેક્ટિવ છે, Q1ની કેટલી તાકાત છે બીજા પર બળ લગાવવાની એ મારે ચેક કરવું હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર ગણવું પડે. અને આની ઇફેક્ટિવનેસ ચેક કરવી હોય તો મારે શું કરવું પડે, Q2 છે એ બહુ નાનો અને એને એક એકમ લેવો પડે હે ને. કેમ કે હવે આની તાકાત કેટલી છે એ જાણવા માટે જો હું અહીં બહુ મોટો Q1 લઈ લઉં તો આની અસર આના પર થશે એટલે આપણને પ્રોપર આનું જે પણ તાકાત છે એ ખબર ના પડે. માટે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર કે કોઈ વ્યક્તિ હોય કે કોઈ માણસ હોય એને ચેક કરવા માટે શું કરવું પડે ભાઈ કે બીજી વસ્તુ હોય એ ન્યુટ્રલ હોવી જોઈએ, ના કે વધારે ના ઓછી. તો આપણે વિદ્યુત ક્ષેત્રમાં ની વ્યાખ્યા શું હતી કે એકમ વિદ્યુત ભાર પર એકમ એટલે આપણે ક્યુ સપોઝ Q2 ને એક લઈ લઈએ તો આ એકમ વિદ્યુત ભાર પર આપેલા વિદ્યુત ભાર વડે લાગતા વિદ્યુતીય બળને આપેલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પણ એ જ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એને એને શું કહેવાય ભાઈ, તો એફ
અને જેમ વિદ્યુત ભાર છે એની જગ્યાએ એકમ દળ લઈએ એમ કહીએ તો લખવાનું કે એકમ દળ ધરાવતા પદાર્થ પર આપેલા પદાર્થના દળ વડે લાગતું બળ જેને કહેવાય ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એટલે સપોઝ મારી પાસે એમ વન એમ ટુ વિદ્યુત ભાર હોય તો શું થાય ભાઈ તો અહીં લખી શકાય કે જેમ કે મારે એમ વન કેટલું ઇફેક્ટિવ છે જોવું હોય તો એમ ટુ ને એક એકમ લઈ લો એટલે શું કહી શકાય કે ભાઈ આ કે એમ આપેલો પદાર્થ એટલે આપણું એમ વન તો આપેલા પદાર્થ વડે એક એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જેને કહેવાય એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને આ તો એની વ્યાખ્યા છે અને મોટા માટી કહીએ તો ભાઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શું આપે આપણને તો એવું કહી દેવાય કે જે આપેલા દળ ધરાવતા પદાર્થના જેટલા ક્ષેત્રફળ જેટલા અંતર સુધી એના ગુરુત્વાકર્ષણની અસર પ્રવર્તે છે એટલા ક્ષેત્રને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાય પણ એની પ્રોપર વ્યાખ્યા આ છે એટલે આપણે જો જેમ કે કોઈનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ગણવું હોય તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં શું આવે તો આપણે એફ બરાબર શું હતું એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર અને જી અને આ બળ છે આ શું છે ગુરુત્વાકર્ષી બળ અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એને શું કહેવાય ગુરુત્વાકર્ષી ક્ષેત્રને એને તો એને શું કહીશું અહીં તો એ એફ એફના છેદમાં શું આવે એકમ ક્ષેત્રફળ આપણે એમ ટુ લઈ લઈએ જે વસ્તુ નીચે લઈએ અને એક એકમ ગણી લેવાનું તો એફ બરાબર થઈ જાય જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર અને એમ ટુ તો છે જ એમ ટુ જતા રહે તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર એ આપણને મળે એ થઈ જાય જી ખાલી એક જ એમ આવે જેનું આપણે ક્ષેત્ર ગણીએ છીએ એટલે એમ વન અપોન આર સ્ક્વેર જેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ગણીએ તો એનું સૂત્ર થઈ જાય એ થઈ જાય જી પૃથ્વીનું વજન માસ ઓફ અર્થ છેદમાં આર સ્ક્વેર બરાબર તો આને કહેવાય ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આટલું આ તો તમને સમજાવવા કીધું તમારા બુકમાં ખાલી એક વાક્યની વ્યાખ્યા છે જે તમારે યાદ રાખવાની અને એ વ્યાખ્યા શું છે કે કોઈ પણ કોઈ પદાર્થની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં અન્ય પદાર્થ દ્વારા આ પદાર્થના કારણે ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું હોય તેટલા વિસ્તારને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાય આ એની પ્રોપર વ્યાખ્યા નહીં નોર્મલ વ્યાખ્યા છે પણ આ તમને એક માર્ક્સમાં પૂછાશે અને એ એક માર્ક્સમાં પૂછાય એમાં તમે શું લખી શકો ભાઈ તો ગુરુત્વાકર્ષણની પ્રોપર વ્યાખ્યા એકલી તૈયાર કરવાની બાકી આ સમજવા માટે છે તો આ લખીએ આપણે તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એટલે શું તો એ લખ્યું છે કે એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થ દ્વારા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ બિંદુએ અનુભવાતા ગુરુત્વાકર્ષણ બળના માપનને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કહે છે નહીં તો નોર્મલી બીજી બી વ્યાખ્યા એકમ દળ ધરાવતા પદાર્થ વડે આપેલા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ જેને કહેવાય ગુરુત્વાકર્ષી તીવ્રતા તમે આ પણ લખી શકો પછી બીજી વ્યાખ્યા છે તમારી ગુરુત્વાકર્ષી સ્થિતિમાન તો ભાઈ ગુરુત્વાકર્ષી સ્થિતિમાન શું છે ભાઈ જેમ કે આપણું વિદ્યુત એ કાર્ય છે બળ પછી જેમ કાર્ય આવે ને તો કોઈ પણ સ્થિતિમાન શું દર્શાવે કાર્ય દર્શાવે બરાબર તો
આપણે વિદ્યુત સ્થિતિમાન સમજ્યા હતા ને, વિદ્યુત સ્થિતિમાન શું હતું? વી. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું ભાઈ? એકમ વિદ્યુત ભાર ક્યુ ને આપેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. જેમ કે આપણને ખબર છે કે સપોઝ અહીં ક્યુ વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ, તો મારે અહીં માઇનસ ક્યુ કે પ્લસ ક્યુ બીજો વિદ્યુત ભાર હોય તો એને અનંત અંતરેથી અહીં આના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કાર્ય કરવું પડે, જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. એમ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા એકમ દળના વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય, જેને કહેવાય ગુરુત્વ સ્થિતિમાન. એવું કહી શકાય. તો એ લખી શકાય નોર્મલ વ્યાખ્યા કે એકમ દળ ધરાવતા, અને ખરેખર આપણે લાવવા માટે કાર્ય કરવું પડે, પણ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ખરેખર શું કરવું પડે કે આપેલા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દૂર લઈ જવા માટે પણ કાર્ય કરવું પડે, નજીક લઈ જવા માટે શું કરવું પડે, એને કંટ્રોલ કરવો પડે. એટલે એ પણ એક પ્રકારનું કાર્ય જ છે. તો એકમ દળ ધરાવતા પદાર્થને આપેલા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા કરવા પડતા કાર્યને શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિમાં. તો કાર્ય છે એટલે W બરાબર શું થાય? કાર્ય એટલે શું? નોર્મલી બળ ઇન્ટુ સ્થાનાંતર. તો ગુરુત્વાકર્ષી બળ એટલે શું ભાઈ? આપણું જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર, અને અહીં સ્થાનાંતર છે એટલે આર જેટલું, જો સપોઝ આપણે ધારો કે સ્થાનાંતર આર જેટલું થતું હોય નોર્મલ કહીએ તો આર આર જતું રહે, તો એને એકમ વિદ્યુત ભાર લઈએ તો આ એમ ટુ બરાબર એક એકમ લઈએ તો આપણું સ્થિતિમાન થઈએ જી એમ વન અપોન આર, બરાબર. એટલે આનો એકમ નોર્મલી આપણે ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ કહીએ તો એ શું થઈ જાય ભાઈ? કાર્ય એક એકમ લીધું છે એટલે એનું વજન છે એ કિલોગ્રામ નીચે આવે. નોર્મલી અહીં એક એકમ લીધું છે ને એટલે કિલોગ્રામ નીચે આવશે, અને બળનો એકમ જોઈએ, કાર્યનો એકમ જૂલ, અને અહીં એકમ દળ ધરાવતો પદાર્થ એટલે એક એકમ લીધું છે એટલે એ વજન છે એ નીચે આવે, એટલે આનો એકમ થઈ જાય કિલો જૂલ પર કિલોગ્રામ, બરાબર. અને એ જ રીતે ગુરુત્વાકર્ષણ ગુરુત્વીય ક્ષેત્રનો એકમ શું થઈ જાય ભાઈ? એકમ દ્રવ્યવાળા બળ, અહીં એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે બળ, અને એકમ છે એટલે વજન, એટલે એનો એકમ થઈ જાય બળનો એકમ ન્યૂટન, અને નીચે આવે કિલોગ્રામ, બરાબર. અને લાસ્ટની જે વ્યાખ્યા છે આપણું ગુરુત્વ અથવા ગુરુત્વીય પ્રવેગ,